વાત રાજકોટની રાજકોટમાં કોરોના દર્દીના કેસમાં ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના 324 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે, જે પૈકી 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. આ સાથે જ રાજકોટ સિવિલમાં એમઆઈસી બીમારીથી પીડિત 8 જેટલા બાળકો પણ સારવાર હેઠળ છે. આ સાથે કોરોનાના મૃત્યુ આંકમાં ઘટાડો થતા હવે માત્ર એક જ સ્મશાન કોવિડ માટે અનામત રાખવામાં આવ્યું છે. લાસ્ટ અઠવાડિયા હતા આથી આપના અત્યારે સ્ટેટિક પોઝિશન છે, એટલે એટલે 9 થી 10 દરરોજ એવરેજ ઇન્ડોર થાય છે અને અને આ સામે આપનું દરરોજ 18 થી 20 સર્જરી કરીએ છીએ અને અને હજી સુધી આપના 342 સર્જરી કરી દીધું છે. મૃત્યુઆંક શહેરમાં ઘટીને બહુ ઓછું થઈ ગયું છે. કાલે શહેરમાં એક જ મૃત્યુ હતી કોવિડ પોઝિટિવ પેશન્ટની, તો અત્યારે મૃત્યુઆંક બહુ ઓછું થઈ ગયું છે, જેના લીધે પહેલાં જે આપણે 4 શમશાન ફક્ત કોવિડ બોડીઝ માટે જ અનામત રખાયા હતા, હવે આ બધા ક્લિયર કરીને ફક્ત એક જ આપણે અનામત રખાયા છે. આથી આપના અત્યારે સ્ટેટિક પોઝિશન છે, એટલે એટલે 9 થી 10 દરરોજ એવરેજ ઇન્ડોર થાય છે અને અને આ સામે આપનું દરરોજ 18 થી 20 સર્જરી કરીએ છીએ અને અને હજી સુધી આપના 342 સર્જરી કરી દીધું છે. મૃત્યુઆંક શહેરમાં ઘટીને બહુ ઓછું થઈ ગયું છે. કાલે શહેરમાં એક જ મૃત્યુ હતી કોવિડ પોઝિટિવ પેશન્ટની, તો અત્યારે મૃત્યુઆંક બહુ ઓછું થઈ ગયું છે, જેના લીધે પહેલાં જે આપણે 4 શમશાન ફક્ત કોવિડ બોડીઝ માટે જ અનામત રખાયા હતા, હવે આ બધા ક્લિયર કરીને ફક્ત એક જ આપણે અનામત રખાયા છે.